ઠાવ થરાદ તાલુકાના વડગામડા લોકડાયરો મામલો. વડગામડા લોકડાયરામાં 12 લોકો સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પરંતુ સમગ્ર મામલે મંજૂરી આપનાર સરપંચ સામે કેમ કાર્યવાહી, એક મોટો સવાલ. વડગામડા મામલે ટીડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા, પરંતુ હજી સુધી સરપંચ પર કેમ નક્કર પગલાં લેવામાં આવ્યા. વડગામડા ગામના લોકો તરફથી આક્ષેપો કરવામાં આવ્યા કે જો આયોજક ધનજી પટેલ વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા તો કેમ મંજૂરી આપનાર સરપંચ વિરુદ્ધ નહીં, તે એક સળગતો સવાલ. તાત્કાલિક ધોરણે સરપંચ પર કાર્યવાહી થાય તેવી લોકમુખે ચર્ચા. રિપોર્ટર નરેશ ઠાકોર, વાવ બનાસકાંઠા. ના ભાગરૂપે અમે સરપંચ રાઠેર નોટિસ કઈ ગઈ આપી દીધી છે. સબ નોટિસમાં શું આગળ કાર્યવાહી થશે? ફક્ત નોટિસ ને કાગળ ઉપર છે, જિલ્લા કક્ષાએ જતો રહેશે. કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવાનું. સબ નોટિસ કઈ કક્ષાની આપવામાં આવી છે? સાનો ખુલાસો માંગેલો છે. જે કાગળ આપ્યો છે 5 માર્ગનો, એ કાગળ તમે રજૂ કર્યો છે, જે સોશિયલ મીડિયા દ્વારા મળી છે, એ કાગળ બાબતે તમારે શું કહેવામાં આવે? સબ અગાઉ આ બાબતે પરિપત્ર થયેલો હતો કે આ બાબતે ગામની અંદર ક્યાં ડિસ્ટન્સિંગ ન જળવાતું હોય તો એની તલાટીએ ખાસ ધ્યાન દોરવું, તો આ તો પંચાયતના જ લેટર પેડ ઉપર જો આપવામાં આવ્યું હોય તો સાહેબ શું કાર્યવાહી એમના પર થવી જોઈએ આપના મંતવ્ય પ્રમાણે? પછી એનો ખુલાસો આવે એટલે ખુલાસો આવ્યા પછી અમે રિપોર્ટ દરખાસ્ત તૈયાર કરી દીધી છે. સાહેબ આપના મંતવ્ય પ્રમાણે શું એમના પર કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી ઉપરથી કરવાનું થાય છે. અમારો તો એનો ખુલાસો અને એનો નોટિસ અને એના આધારે રિપોર્ટિંગ ખુલાસો જે સરપંચ મળે છે. સાહેબ ડાયરો યોજાને તો અત્યારે 1 વીક જેટલો થઈ ગયું છે અને આપની નોટિસ સાહેબ આટલી લેટ અપાઈ, એના પાછળનું કોઈ કારણ? લેટ નહીં, નોટિસ હંમેશા જ અપાઈ જ હોય. લેટ અપાઈ જ નથી. 24 તારીખે નોટિસ આપી દીધી, ખુલાસો મેળવ્યો, સોશિયલ મીડિયામાં કાગળ મળ્યો, એના પર તરત નોટિસ કાલે આપી, પછી 3 રજાઓ હતી, એટલે કોઈ લેટ કાર્યવાહી થઈ જ નથી. તમારા પાવરનો તમે કેવી રીતે યુઝ કર્યો આમાં? અમે તો અમારા પાવરમાં અમે ખુલાસો મેળવીએ અને કેટલા દિવસમાં એ સસ્પેન્ડ થઈ શકશે કે પછી અમે આશા રાખીએ છીએ કે જે આ સોશિયલ ડિસ્ટન્સના ધડાગ્રા ઉડાડ્યા છે સરપંચ શ્રી અને તલાટી શ્રી, બરાબર, તલાટી એ કર્મચારી છે તો એમને થોડું સમજવું જોઈએ ને. એમાં એમાં તલાટી વિશે આપ શું કહેવા માંગો છો? આપનો કર્મચારી છે અને સરપંચ તો એ સરેઆમ ગામનો છે. અમે રિપોર્ટિંગ કરી દીધું છે, ફરી ખુલાસો માંગીને ફરી રિપોર્ટિંગ થઈ જશે, ખુલાસો આવી જશે, એટલે બરોબર કાર્યવાહી શિક્ષાત્મક ઉપર થશે, પરિપત્ર અમને કાર્યવાહી થાય થશે, એ પ્રમાણે અમલ થશે. ઓકે, ધન્યવાદ. બારોટ વડગામડા રહેવાસી. અમારા ગામમાં જે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, ખરેખર એક વિચારવા જેવી વાત તો છે, પણ ધનજીભાઈએ મને આયોજન કરતા પહેલાં 15 દિવસ પહેલાં 20 દિવસ પહેલાં વાત કરી હતી અને એના પછી ફરીથી એમણે જ્યારે આ પત્રિકાઓ બીજી છપાવી ત્યારે પણ મને વાત કરી કે આપણે ગૌશાળાના લાભાર્થી કાર્યક્રમ હિંગળાજ માતાના સાનિધ્યમાં કરવો છે અને જે કાંઈ દાન આવે તે આપણે ગૌશાળામાં અર્પિત કરવાનો છે. મેં એને વાત કરી કે ધનજીભાઈ અત્યારે કોરોનાની મહામારી ચાલે છે, આ બધું આવું વાતાવરણ છે અને આપણે મંજૂરી સરકારશ્રીની અથવા ગમે તે પણ મંજૂરી સિવાય આપણે કામ કરીશું તો એમાં મેળ ન પડે, કેમ કે સરકારના કાનૂનની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે રહેવું જોઈએ. ત્યારે મને વાત કરી કે આપણને ગ્રામ પંચાયત વડગામડા તરફથી મંજૂરી મળી ગઈ છે અને મંજૂરી મળ્યાને પણ આજે લગભગ વિકુદનબા 10 દિવસ થઈ ગયા છે અને આપણે લાઈવ રાખવાનો છે, કોઈ પબ્લિકને આમાં આમંત્રિત કરેલ નથી. આવું જાહેરમાં કહેવામાં આવ્યું હતું, અમને કહેવામાં આવ્યું હતું, મને પોતાને પણ કહેવામાં આવ્યું હતું અને પત્રિકામાં પણ એણે કીધું કે મેં આવી રીતે જાહેર કીધું કે ભાઈ પબ્લિકને આમંત્રિત છે નહીં તો ઘેર બેઠા લાઈવ નિહાળો. આ રીતે અમારા અમને ઇન્વાઇટ કર્યા અને અમે આ કાર્યક્રમમાં ગયા. ઠીક, હવે સરકારના નીતિનો ભંગ થયો એમાં ન્યાયિક વાત છે અને ધરપકડ થાય, થરાદ પોલીસ એની ધરપકડ પણ કરે, કારણ કે જો મંજૂરી આ રીતે મહામારી ચાલે છે અને એમાં હું પ્રોગ્રામ કર્યો એ ખરેખર ભૂલભર્યું પાત્ર તો છે જ, એમાં કાંઈ ખામી છે જ નહીં અને અમારી પણ ભૂલ છે કે અમે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો છે, એ વાત 100% સાચી છે, ખોટી નથી અને જાહેરનો જાહેરનામાનો પણ સરકારશ્રીના ભંગ કરેલ છે.
છતાં જે મંજૂરી આપે છે, જે વ્યક્તિ આવા કાર્યક્રમ કરવાની મંજૂરી આપે છે, એને કોઈ પૂછવામાં આવતું નથી. એને નિર્દોષ કે જેણે કોઈ આની ખબર કે ખાતરી પણ નથી, તો આવા નિર્દોષ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. આવા તો ગુજરાતમાં કેટલા નાના મોટા કાર્યક્રમો થાય છે. સોશિયલ મીડિયા ઉપર અમે પોતે પણ ભાળતા હોઈએ છીએ. આગેવાનો, રાજકીય નેતાઓ, આવા મોટા માણસોને કોઈ પૂછતું નથી. આ તો બધું નાનાને જ હોય છે. ન્યાય નીતિ બધું ગરીબને, મોટાને બધું માફ. વાઘ મારે જો બકરીને, પછી એનું કોણ કરે ઇન્સાફ? વાઘ માણસને મારી નાખે તો ન્યાય કોણ કરે? હવે અત્યારે અમારે તો આ જીવન નિર્વાહના ઉપર છે, કારણ કે હું બારોટ છું, હું કલાકાર છું, અને મારું જીવન નિર્વાહ આ કાર્યક્રમો મને મળે એના આધારે હોય છે. હવે અમારી પાસે બીજી કઈ કમાવાની કે અમારી પાસે કોઈ ઉદ્યોગ છે, અમારી પાસે કોઈ નોકરી છે, તો આવા ગરીબ માણસો ઉપર આવો જુલમ અને આ રીતે દબાણ કરવામાં આવે, પોલીસ કર્મીઓ નિર્દોષોને સસ્પેન્ડ કરવામાં આવે, અને રાજકીય કોઈ વગવાદાર વ્યક્તિને કોઈ પૂછવામાં આવતું નથી, જેણે ગ્રામ પંચાયતના જાહેર લખાણ આપ્યું છે એ લખાણનો આધારે પોલીસ કાર્યવાહી કે કોઈ મીડિયા કેમ કરતો નથી, એને કેમ પૂછવામાં આવતું નથી? ભાઈ આ તે કર્યું છે, આધારે જવાબદારી તારી રહે. આમાં પબ્લિકને આવવાનું આમંત્રણ હતું નહીં, છતાં સાહેબ પબ્લિક આવી જાય. પબ્લિક આવે તો પબ્લિકના ઉપર કોઈ, અમે જો કાંઈ પણ કહેવા જઈએ તમે જતા રહો તો અમારો કાર્યક્રમ તો નિષ્ફળ જાય એનો વાંધો નથી અમને, પણ અમારા ઉપર પબ્લિક ધોકા લઈને પડે ફરી અને વસ્તી મારી નાખે. વસ્તીને તો પોતી હકાયત નહીં, એટલે માફ કરજો, કદાચ આગળ બોલાઈ ગયું હોય તો પણ, છતાં હું એક ફરીથી વિનંતી કરું છું કે આ જે મંજૂરી આપનાર વ્યક્તિ છે, ગ્રામ પંચાયત વડગામડા અધિકારી કે આગેવાને, એ આગેવાનને પૂછી એની પાછું મંતવ્ય લો. અમારું પણ મંતવ્ય અમે આપવા તૈયાર છીએ. અમે સરકારના કાનૂનથી બંધાયેલા છીએ અને કાનૂન મુજબ જે પણ કાંઈ એની કાર્યવાહી થશે એમાં અમે સંપૂર્ણ, અમારો જે કાંઈ પણ એમ કે કહેવામાં આવશે એનો અમે સંપૂર્ણ સાચો અને ન્યાયિક જવાબ આપશું, અને સરકાર અમારા ઉપર જે એક્શન લેશે કાનૂન તે પણ અમે મંજૂર છે, અમને શિરોમાન્ય છે. પણ આવા નિર્દોષ વ્યક્તિઓને જે સસ્પેન્ડ કરવામાં આવે, સાહેબ એ ભારો ભાર અમને દુઃખ છે. કારણ કે જે કરે છે એને કોઈ કહેતું નથી અને નિર્દોષ દંડાય છે એનો, પણ ઈશ્વર સહન નહીં કરે, પરમાત્મા સહન કરવાનો નથી. જાય. મારું નામ રમેશભાઈ ભલાભી સરણિયા, ગામ વાડીયા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. તે આ વડગામડાના ડાયરાનો એક વિડીયો અમે જોયો અને એ વિડીયો વાયરલ થયેલ, એમાં 3 પોલીસને સસ્પેન્ડ પણ કર્યા. હવે આ વડગામડા ગ્રામ પંચાયતની વાત કરું, એક સરપંચ છે રવજીભાઈ ખેમાભાઈ પટેલે, એમણે એક લેટર પેડ ઉપર લખી આપ્યું અને પરમિશન એ લોકોને આપ્યું. અમારે પણ કોઈ નાના મોટું કામ હોય ત્યારે અમને આમથી આમ ધક્કા ખરાવે, આમથી આમ ધક્કા ખરાવે. કોઈ પણ આધાર કાર્ડ કઢાવવું હોય ને તો એના માટે ફલાણો દાખલો લાવો, ઓનલાઈન સિક્કો કરાવો, આઈએમ સિક્કો કરાવો. તો આ જે પરમિશન આપી દીધું, કઈ રીતે આપી દીધું? અમને તો સર આમાં કોઈ ખબર નથી પડતી. તો કોઈ આના કેળે કોઈ રાજકારણ છે? રાજકારણને કીધે આ સત્તાથી આપી દેશે. ભાઈ ગરીબોને કોઈ પણ કામ કરવું હોય તો કામ નહીં થઈ શકતું, અને કોઈ પાર્ટીવાળા માણસોને હોય તો ઇમરજન્સી આ તરત જ દાખલો આપી દે છે. હું તો કહું છું કે ભાઈ આ કોરોનામાં મહામારીમાં વગર પરમિશન એને હજારો પબ્લિકને ભેગી કરવી અને એ રીતે આ ભાઈ દાખલો આપી દે, ખૂબ ખૂબ ભાઈને ધન્યવાદ. હું તો પોલીસ સ્ટાફને કહું છું કે ભાઈની જલ્દી ધરપકડ થવી જોઈએ. આનામાંથી 3-4 તો એટીએસ ચાલે રહી છે, કોઈ પોલીસની ધરપકડ કેમ કરતી નથી?